વિશે આપણે નક્કી જોઈએ. વિદ્યાર્થીની બહેનો, એની જે વ્યાખ્યા અને અર્થ જેવી રીતે આવેદન પત્ર છે એની વ્યાખ્યા આપણે જોઈ ગયા કે કંપની ધારા મુજબ તૈયાર કરેલું જે મહત્વનો દસ્તાવેજ, તો આવી જ રીતે નિયમન પત્ર એટલે 2013 પ્રમાણે કંપની ધારા મુજબ વખતો વખત અથવા તો આ અગાઉનું તૈયાર કરેલું વખતો વખત ફેરફાર કર્યા મુજબનો પત્ર એટલે આવેદન પત્ર. વિદ્યાર્થીની બહેનો, આ અગાઉ શબ્દ આપવામાં આવ્યો છે. આ અગાઉ એટલે અગાઉ પણ જ્યારે કંપની ધારો 2013 અસ્તિત્વમાં ન હોય એના પહેલા પણ કંપનીના નીતિ નિયમો જોગવાઈ નક્કી કરેલા હોય, તો એટલા માટે શબ્દ આવ્યો છે કે આ અગાઉ ઘડેલું અથવા તો તૈયાર કરેલું અને એમાં વખતો વખત ફેરફાર કર્યા મુજબનું પત્ર અથવા તો દસ્તાવેજ એને નિયમન પત્ર તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે તમારે યાદ રાખવાનો નિયમન પત્ર એટલે નિયંત્રણ કરનાર દસ્તાવેજ, નિયમન કરનાર દસ્તાવેજ કે જે કંપનીનો સંપૂર્ણ રીતે આંતરિક વહીવટીનો જે કામ છે એ કાર્યક્ષેત્ર નક્કી કરવાનો કામ કરે છે. હવે એમાં આગળ જોઈએ છે કંપનીનો નિયમન પત્ર માટે જે મહત્વ છે એ અથવા તો નિયમન પત્રનું મહત્વ એના વિશે આપણે જોઈએ, તો સૌપ્રથમ તો 4-5 બાબતો માટે ખૂબ જ મહત્વનો અને અગત્યનો એ દસ્તાવેજ છે. એમાં પહેલા જોઈએ છે રોજ બરોજના વહીવટ માટે. નિયમન પત્ર એ આવેદન પત્ર દ્વારા નક્કી કરેલી તમામ પ્રકારની જે મહત્વની કામગીરી છે, બાબતો છે, એ આવેદન પત્રની મધ્યમાં રહીને અથવા તો આવેદન પત્રની ગાઈડલાઈન અનુસાર આ જે વહીવટી કાર્યમાં શું કરે છે, માર્ગદર્શન આપે છે અથવા તો એનો ઉપયોગ થતો હોય. બીજું મહત્વ છે સેક્રેટરી માટે મહત્વ. એમાં જોઈએ તો સેક્રેટરી માટે ખૂબ જ મહત્વનો અને ઉપયોગી દસ્તાવેજ ગણાય, કારણ કે સેક્રેટરીએ કંપનીની તમામ પ્રકારની જે વહીવટી કામથી માંડીને અનેક પ્રકારની બાબતો સેક્રેટરી એ ધ્યાન રાખવાની હોય. એમાં રોજ બરોજના કાર્યો, દૈનિક કાર્યો, વહીવટી કાર્યો, હપ્તા મંગાવવા, શેર મૂડી અંગેના જે જોગવાયો, શેર ફેરબદલી અંગેની જે કામગીરી, અન્ય પક્ષકારો માટેની જે ભૂમિકા અથવા તો પક્ષકારો સાથેના જે સંબંધો નક્કી કરવા, સંચાલક મંડળ માટે સામાન્ય સભા હોય કે વાર્ષિક સામાન્ય સભા હોય,
तो एमा कई-कई बाबतोनो समावेश करो तो ये तमाम प्रकार की जे बाबतो छे ए नियमन पत्र मा तैयार करवामा आवे छे એટલે વિદ્યાર્થીની બેનો સેક્રેટરી માટે ખૂબ જ મહત્વનો દસ્તાવેજ છે ત્યાર પછી આગળ જોઈએ છે શેર હોલ્ડરો માટે પણ ઉપયોગી છે એમાં આપણે જોઈએ કે આવેદન પત્રની જે જોગવાઈ અનુસાર જણાવેલા તમામ પ્રકારના જે ઉદ્દેશો હોય જવાબદારી હોય તો એ શેર હોલ્ડરો આવેદન નિયમન પત્ર દ્વારા એની જવાબદારી નક્કી કરે છે એટલે શેર હોલ્ડરો માટે પણ આવેદન પત્ર મહત્વની ભૂમિકા ભજવે છે આગળ જોઈએ છે વિવિધ સંબંધો નક્કી કરવા માટે પણ નિયમન પત્ર ઉપયોગી છે એમાં આપણે જોઈએ કે નિયમન પત્ર એ કંપની અને કંપનીના સંબંધો અસ્તિત્વ જવાબદારી અને અન્ય જે પક્ષકારો સાથે સંબંધો નક્કી કરવાની ભૂમિકા કાર્યક્ષેત્ર ધરાવે છે તો એના માટે પણ આવેદન પત્ર મહત્વનું બને છે આગળ જોઈએ છે કંપનીનું સ્વરૂપ નક્કી કરવા માટે પણ આવેદન પત્ર મહત્વની ભૂમિકા ભજવે સ્વરૂપ એટલે મર્યાદિત મૂડી ધરાવતી કંપની અને અમર્યાદિત મૂડી ધરાવતી જે કંપનીઓ છે દાખલા તરીકે ખાનગી કંપની અને જાહેર તો ખાનગી કંપની હોય એ કંપનીના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાં આવે છે જ્યારે જાહેર કંપની હોય એના નામની પાછળ લિમિટેડ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તો વિદ્યાર્થીની બહેનો આ રીતે આવેદન પત્ર નું જે મહત્વ છે એ મહત્વ આપણે જોઈ ગયા હવે આગળ જોઈએ છે આવેદન પત્રની જે કાનૂની જોગવાઈ એમાં આપણે જોઈએ તો સૌપ્રથમ આવેદન પત્રમાં સહી કરતા દરેક વ્યક્તિ નિયમન પત્રમાં સહી કરવી પડે કાનૂની જોગવાઈ અનુસાર જે વ્યક્તિ જે સભ્ય કે જેને આપણે સંચાલક કહી શકીએ એ નિયમન પત્રમાં ફરજિયાત સહી કરવી જોઈએ સહી કરનારે સંપૂર્ણ રીતે એની પોતાની વ્યક્તિગત જે માહિતી નામ સરનામું ધંધો કેટલી મૂડી છે એ તમામ બાબતો એને રજૂ કરવી પડે સોગંદનામું આપવું પડે સહીમાં ઓછામાં ઓછા એક સભ્યોની સંખ્યા હોવી જરૂરી છે નિયમન પત્રના જે તમામ પ્રકારના નીતિ નિયમો અને શરતોનું પાલન કરવું ફરજિયાત બને છે કંપનીના સભ્યોની જે સંખ્યા છે એ ઓછામાં ઓછી બે અને વધુમાં વધુ 200 સંખ્યા હોવી જોઈએ શેર ફેરબદલી પર કાનૂની રીતે નિયંત્રણ નક્કી કરવામાં પણ કાનૂની જોગવાઈ રહેલી હોય એટલે આવેદન પત્રની જોગવાઈને આધીન રહીને જ નિયમન પત્રની જે કામગીરી છે એ દરેક કંપનીના સભ્યોએ એની મધ્યમાં રહીને એની અંદર રહીને દરેક પ્રકારના જે કાર્યો છે એ કરવું પડે તો આ રીતે મહત્વની કેટલીક જે નિયમન પત્રની જોગવાઈ
પત્રમાં એવી કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એના વિશે આપણે જોઈએ તો સૌપ્રથમ તો પ્રાથમિક કરારો થયા હોય તો એ કરારોને સ્વીકારવાનું જે કાર્ય છે ત્યાર પછી શેરની સંખ્યા અને દાર્શનિક મૂડી દાર્શનિક મૂડી એટલે જે મુખ્ય મૂડી કે જે નોંધાયેલી મૂડી છે એ તો એ મૂડી શેર હપ્તા અંગેના નિયમો ફેરબદલી વણ ચૂકવાયેલી એટલે કંપનીને હપ્તા દ્વારા ચૂકવવામાં ન આવી હોય એવી જે મૂડી એ પણ એમાં દર્શાવવામાં આવે છે ખાનગી કંપનીમાં શેર હસ્તાંતરણ પર નિયંત્રણ તો હસ્તાંતરણ એટલે શેર ફેર બદલી ઉપર નિયંત્રણ સંચાલક મંડળની સત્તાઓ અને ફરજો ડિવિડન્ડ અંગે ના જે નીતિ નિયમો તો એ આ જે તમામ પ્રકારની જે બાબતો છે એ નિયમન પત્રમાં સમાવવામાં આવે છે આગળ જોઈએ છે કંપની ધારા 2013 ના પરિશિષ્ટ એટલે પત્રકમાં આપેલ જુદા જુદા જે ટેબલો છે એના વિશે આપણે માહિતી મેળવીએ એમાં જુદા જુદા પ્રકારના ટેબલો છે એફ ટેબલ જી ટેબલ એચ આઈ અને જે તો આ પાંચ પ્રકારના જુદા જુદા ટેબલો નિયમન પત્રની જોગવાઈ અનુસાર કંપની ધારામાં જોવા મળે છે હવે એમાં આપણે પહેલું ટેબલ ની માહિતી મેળવીએ એમાં ટેબલ એ ટેબલ એફ છે એ શેર દ્વારા મર્યાદિત કંપનીનું આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એટલે કે નિયમન પત્ર એમાં આપણે જોઈએ કંપની ધારો 2013 પરિશિષ્ટ એકમાં ટેબલ એકમાં મૂડી દ્વારા મર્યાદિત જવાબદારી વાળી કંપની છે એનો સમાવેશ થાય છે અને એમાં જુદા જુદા પ્રકારના પદો અને શબ્દનું પણ અર્થઘટન સમાયેલું હોય કંપનીની સામાન્ય મોહર મોહર એટલે સિક્કો તો તેના વપરાશ અને સમજ અંગેના નિયમો એ પણ એમાં જોગવાઈ અનુસાર સમાવેશ કરવામાં આવે છે ત્યાર પછી શેર લિયન નિયમ શેર હપ્તા અંગેના નિયમો શેર પ્રમાણપત્ર શેર જપ્તી શેર હપ્તા મેળવવા નફાના મૂડી રોકાણમાં ફેરફાર કરવો પ્રોક્સી અંગેના નિયમો સંચાલક મંડળોના નિયમો નીતિ નિયમો અનામત ભંડોળ અંગેના નિયમો તો આ તમામ પ્રકારની જે આંતરિક વહીવટી કામગીરી આ મહત્વના દસ્તાવેજમાં સમાવેશ કરવામાં આવે છે તો વિદ્યાર્થીની બહેનો નિયમન પત્રના જે ટેબલ એફમાં બતાવેલ સમાવવામાં આવતી બાબતો હવે આપણે જોઈએ ટેબલ જી એમાં કઈ બાબતો સમાવવામાં આવે છે એના વિશે આપણે જોઈએ તો ટેબલ જી એ 12
સ્ત્રીની શેર મૂડી હોય બાંયધારી દ્વારા મર્યાદિત કંપની અને જેની જે કંપની પાસે શેર મૂડી શેર ભંડોળ હોય તો એ ટેબલ જી માં સમાવવામાં આવે છે એમાં ખરીદેલ શેર ની દાર્શનિક જે કિંમત છે એ પૂરતી બાય કરી આપી હોય તેવી કંપનીને બાય કરી દ્વારા મર્યાદિત કંપની તરીકે ઓળખવામાં આવે છે આગળ જોઈએ છે ટેબલ એ એમાં બાય કરીથી મર્યાદિત જવાબદારી વાળી જે કંપની છે કે જેણે શેર બહાર પાડેલા પાડ્યા ન તો એવી કંપની એમાં આપણે જોઈએ જે કંપની સભ્યોની જવાબદારી કંપનીને સમેટી લેવાના સંજોગો ઊભા હોય ત્યારે આવેદન પત્રની જોગવાઈ અનુસાર મિલકતમાં જેટલો ફાળો આપવા માટે કબૂલ્યું હોય તે કંપનીને બાય ધરી દ્વારા મર્યાદિત કંપની તરીકે ઓળખવામાં આવે છે એમાં સભ્યોની સંખ્યા હોય એનું પણ રજીસ્ટ્રેશન થવું જોઈએ અને સાથે સાથે સંખ્યામાં વધારો કે ઘટાડો કરવાના નીતિ નિયમો પણ એમાં હોય છે ખાસ પ્રકારની સભાનું આયોજન કરવા માટે પણ આમાં જોગવાઈ કરવામાં આવી સાથે સાથે સભાનું સંચાલન જરૂર પડે તો સભાને સ્થગિત એટલે બંધ કરવાની જોગવાઈ મતાધિકારના નીતિ નિયમો અને સંચાલક મંડળ અને સભાના જે નીતિ નિયમો તો એ તમામ પ્રકારની જે બાબતો છે આ ટેબલમાં સમાવેશ થાય છે આગળ જોઈએ છે ટેબલ એ એ આઈ એમાં આપણે જોઈએ તો શેર મૂડીથી અમર્યાદિત જવાબદારી વાળી જે કંપની છે એ ટેબલ આઈ માં સમાવેશ થાય એમાં કંપનીના જે કંપનીના સભ્યો હોય એની જવાબદારી અમર્યાદિત હોય કંપની શેર પણ બહાર પાડે છે અને વ્યક્તિગત અથવા તો ભાગીદારી પેઢી સાથે પોતે જવાબદાર બની શકે છે સાથે સાથે મિલકતમાં પણ કંપનીનું દેવું હોય એ ચૂકવવાની જવાબદારી પણ હોય છે કંપનીના નામની અંતે લિમિટેડ શબ્દનો જે ઉપયોગ પણ આવી કંપની કરી શકે છે તો આ રીતે ટેબલ આઈમાં પણ જોગવાઈ અનુસાર જે કેટલીક બાબતોનો સમાવેશ થાય છે ત્યાર પછી આગળ જોઈએ છે ટેબલ જે એમાં અમર્યાદિત જવાબદારી વાળી શેર મૂડી ધરાવતી કંપની એમાં આપણે જોઈએ તો આવી કંપનીના સભ્યોની જવાબદારી છે અમર્યાદિત હોય એમાં શેર મૂડી હોતી નથી વ્યક્તિગત કે ભાગીદારી માફક અહીં પણ સભ્યોની જે જવાબદારી છે એ અમર્યાદિત હોય સંચાલક મંડળ જરૂરિયાત પ્રમાણે નીતિ નિયમ અનુસાર સભ્યોની સંખ્યામાં વધારો કે ઘટાડો કરી શકે છે તો વિદ્યાર્થી બહેનો આ રીતે જુદા જુદા પ્રકારના જે ટેબલ છે એની પણ આપણે વાત કરી હવે આપણે અગાઉના વિડીયોમાં જોશું નિયમન પત્રમાં ફેરફાર જેવી રીતે આપણે
આગળ આવેદન પત્ર ના ફેરફારની માહિતી મેળવી એમાં નિયમન પર